આજ તારીખ સત અઢાર નવ બે હજાર એકવીસ હમણાં જ મેં સાંભળ્યું આજે કે એરંડામાં ઘણી બધી ઈયળો આવી ગઈ છે અને માણસો ખૂબ સારી દવાયું છાંટે છે તો આ તમે અમારા એરંડા એરંડા જોઈ શકો છો હજી સુધી ઇયડ ક્યાંક ક્યાંક આવી લાગે છે પણ તમે પાન ખાધેલા દેખાય છે પણ ઈયળું ક્યાંય દેખાતી નથી એનો મતલબ કે પક્ષીઓ એમનું કામ કરી રહ્યા છે મારી વાડીમાં મને કોઈ સ્પ્રે કરવાની જરૂર છે નહીં આ તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક ફક્ત કાણા દેખાય છે વધારે ઈયળોનો ઉપદ્રવ જણાતો નથી અત્યાર સુધી કારણ કે પક્ષીઓનો અવાજ તમને આવી રહ્યો છે આજુબાજુ ઘણા પક્ષીઓ હોય છે જે આ વૃક્ષો મેં વાવેલા છે તેના પર બેસી અને ઈયળો વિણવાનું કામ કરે છે તમે પક્ષી જોઈ શકો છો સામે તો દવા છાંટવાના કારણે આ પક્ષીઓ આવતા નથી અને આવે છે તો પણ ઈયળું ખાવા જાય છે ને એનું મૃત્યુ થાય છે દવાના કારણે અમે કોઈ પણ પ્રકારનો સ્પ્રે કરતા નથી ગૌમૂત્ર અને ખાટી છાશ સિવાય એટલે અમને એ બેનિફિટ છે અત્યાર સુધી ક્યાંય પણ ઈયળ દેખાતી નથી પાંદડા ખાવેલા આવેલા થોડા ઘણા દેખાય છે ક્યાંક ક્યાંક તમે જોઈ શકો છો પણ ઈયળ હજી સુધી દેખાણી નથી એનો મતલબ ઈયળ આવે છે અને પક્ષીઓ એનું કામ કરી રહ્યા છે તમે આટલા બધા એરંડા જોઈ શકો છો શેઢાપાડામાં વૃક્ષોની એ જ મહત્ત્વ છે કે પક્ષીઓ ઉપર બેસી અને તેમનું કામ કરી શકે નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઢાર નવ બે હજાર એકવીસ આ તમે એરંડા જોઈ શકો છો આઠ ફૂટનો ગાડો છે છતાં પણ આગળ જતાં ભેગા થઈ ગયા છે હજી તો એકે પાણી ચાલુ નથી કર્યું ડ્રીપની લાઇનો પણ ખાલી પાથરી હતી પણ વરસાદ સારો થઈ ગયો એટલે પાણી ચાલુ કરવાની જરૂર પડી નથી અને ખૂબ જ સરસ કાંઈ પણ સ્પ્રે કાંઈ જ નથી ફક્ત ચોમાસા આધારિત એરંડા છે પાણી પણ નથી આપ્યું હજી પાણીની સુવિધા છે છતાં આપ્યું નથી છતાં પણ કાંઈ નાખ્યા વગર આટલા સરસ તમે એરંડા જોઈ શકો છો હાઈટ પણ સારી છે અને હાથા પણ ખૂબ જ સારા નીકળી રહ્યા છે